करती बोलते हालियाँ I'm not
ચાલી ચાલીને થાક્યો, હજી પિંગલગઢ દેખાતું નથી, સામે એક નગર દેખાય છે, તો ત્યાં પ્રધાનજીને જઈને પૂછી જવું. રે પ્રધાનજી બોલો, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? પિંગલગઢ નગર છે ને પ્રજા રાજા રાજ કરે છે. તો મહારાજાને કહો કે ગોરધો તમને મળવા માંગે છે. ક્યાંથી ના આવો? પોકરણગઢ થી આવું છું. અરે મહારાજા, કો ગોરધો આપને મળવા માંગે છે. અરે એમનો રાજી ખુશી દી લેતા હો. અરે મહારાજાને અભિનંદન મહારાજા. અરે અભિનંદન ગોરદેવને. અરે ગોરદેવ કહો ક્યાંથી આવ્યા છો અને શા માટે આવ્યા છો? અરે મહારાજા, પોકરણગઢ થી આવું છું અને આ તમારા રજવાડા સુધી આવ્યો છું. પોકરણગઢના રાજા અજમલ રાજા તેમની દીકરી સગુણાનું નાળિયો લઈને આવ્યો છું. જો તમારા રાજની અંદર કોર હોય તો બતાવો મહારાજા. અરે નહીં નહીં ગોરદેવ, કદાચ તમને ખબર નહીં હોય કે મારે અને રાજા અજમલને 20-20 વર્ષોથી વેર ચાલ્યા આવે છે, માટે જે મોઢે આવ્યા હોય તે મોઢે પાછા ચાલ્યા જાઓ. અરે મહારાજા, વેર તો તમારે ને રાજા અજમલને છે, તેમની દીકરી સગુણાને ક્યાં વેર હતું મહારાજા? કા દીકરી દો તો આ વેરનું નિવારણ થાય મહારાજા. અરે પ્રધાનજી, આ ગોરદેવની વાત કેવી સીધી લાગે છે, માટે રાજમાટી પહેલા તમારા માતુશ્રીને બોલાવો. માટે આપણા કોને નાળો જીલવાનો છે? તો રાજમાંથી પત્તા આપને બોલાવો. Thank you.
જો ભૂદેવ આ અમારા કુંવર છે, નજરે કરી લો. અરે હા, કુંવર તો વેદ સગુણાને લાયક જ છે, તો માતાજી નાળિયેર જીલાવી દઉં છું. અત્યારે સ્વીકારી દેવી, એમાં પછી મળવાનું કરાય.
તારા આંગણના થાપણ પણ કરી નાખ્યા, માંડવડા રોપાઈ ગયા, ગણેશ થાપણ પણ થઈ ગયા. પોકરણ ગઢની જય અંદર જઈને કહેજો તમારા મહારાજા કે પઢિયાર કુડબો મોટા છે, માતે ઉતારાની પૂરેપૂરી સગવડતા રાખે. અરે બહુ સારું માતાજી, કેજો જાન પાસઠ પાસઠ જ આવે છે. બહુ સારું માતાજી, યાદ હરા કે હો ભગવાન કૃપા કેવા